सामान्य वर्गना आर्थिक रीते नबळा लोकोने 10% अनामत आपवा पर सुप्रीम कोर्टनी मोहर। 5 न्यायाधीशोनी खंडपीठमांथी 3 न्यायाधीशोए अनामतना पक्षमां आप्युं समर्थन। अनामतनी बंधारणनी जोगवाई 103નો ભંગ ન થતો હોવાનું લાર્જર બેન્ચનું તારણ। આર્થિક રીતે નબળા વર્ગને 10% અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું વિવિધ પક્ષોએ કર્યું સ્વાગત। કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે આપી પ્રતિક્રિયા, તો ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કોંગ્રેસ નેતા ઉદિત રાજની ટિપ્પણી સામે ઉઠાવ્યો વાંધો। વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં બીટીપી જેડીયુનું ગઠબંધન। બીટીપી નેતા છોટુ વસાવાએ કહ્યું, સાથે મળીને નવી યાદી કરીશું જાહેર। બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર ચૂંટણી પ્રચાર માટે આવશે ગુજરાત। ભાજપ દ્વારા પ્રથમ ચૂંટણીલક્ષી અભિયાન આ ગુજરાત મેં બનાવ્યુંનો ગાંધીનગરથી કરાયો પ્રારંભ। પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ભાજપના શાસનમાં શિક્ષણ અને 24 કલાક વીજળી સહિત વિવિધ ક્ષેત્રે વિકાસ કાર્યો થયા હોવાની વાતનો કર્યો ઉલ્લેખ। કોંગ્રેસ પરિવર્તન સંકલ્પ યાત્રા આજથી અમદાવાદમાં કરશે ભ્રમણ। અમદાવાદ શહેરની 14 બેઠકો પર બેરોજગારી અને મોંઘવારી મુદ્દે નુક્કડ સભાઓ દ્વારા કરશે જનસંપર્ક। તો પોરબંદર ખાતે જનરેલીમાં કોંગ્રેસ નેતાએ ભાજપ ઉપર કર્યા પ્રહારો। આમ આદમી પાર્ટીએ વધુ 12 ઉમેદવારોના નામોની કરી જાહેરાત। સુરતની વરાછા બેઠક ઉપરથી અલ્પેશ કથિરિયાની કરાઈ પસંદગી, તો ઓલપાડ બેઠક ઉપરથી ધાર્મિક માલવિયા લડશે ચૂંટણી। આપ નેતા કેજરીવાલે રાજકોટ ખાતેથી કર્યો ચૂંટણી પ્રચાર। હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ। ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથસિંહે કાંગડા ખાતે ચૂંટણી રેલીને કરી સંબોધિત, કહ્યું અમારી સરકારે ગરીબોના વિકાસને આપી છે પ્રાથમિકતા। કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ઉના ખાતેથી સંબોધી જનસભા। કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં સામાન્ય ઉછાળો। સેન્સેક્સ 234 અંકના વધારા સાથે 61,185 અંક ઉપર બંધ, તો નિફ્ટી 18,200ની સપાટીની નજીક બંધ। પીએસયુ બેંકના શેર્સમાં લેવાલી, તો ફાર્મા શેર્સમાં જોવા મળી વેચવાલી। ડોલર સામે રૂપિયો ફરી મજબૂત। આવતીકાલે શક્તિપીઠ અંબાજી મંદિર ભક્તો માટે રહેશે બંધ। સવારે 4:30 કલાકે કરાશે મંગળા આરતી। ચંદ્રગ્રહણનો વેધ લાગવાથી સવારના 6:30 કલાકથી રાતના 9 વાગ્યા સુધી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે રહેશે બંધ।